विद्यार्थियों आगळनो प्रश्न छे कंसमांथी विरोधार्थी शब्दो लखो एटले के अहींया विकल्पो आपेला छे त्रण कद्रुपी मीठी धळ तो अहींया आपणे शब्द छे पहेलो खाटी तो खाटी वस्तु ए एनु विरोधार्थी आ निशानी तमने जणावे छे के आपणे विरोधार्थी शब्द लखवानो छे जो लाइन एक ज लीटी आडी लीटी लखेली होय एटले समानार्थी शब्द के इक्वल टू साइन होय एटले समान अर्थ अने अहींया विरोध अर्थ अहींया खाटी शब्द छे खाटी अने विकल्प में आपेलु छे मीठी तो आपणे शब्द लखीशु मीठी मीठी वांगी होय खाटी वस्तु मीठी वस्तु भावे काळी अहींया काळी द्राक्षना रूपमां आपणे जोयु तो अहींया धोळी काळी सफेद कहीए रंग रंगना रूपमां लखे काळी काळो रंग धोळो रंग काळी धोळ ध धजानो रंग लखीशुं धोळी सुंदर सुंदर एटले ब्यूटिफुल एनो ऑपोजिट थाय अगली एटले कद्रुपी कद्रुपी सुंदर कद्रुपी विलोम शब्द लख्या खाटी मीठी काळी धोळी सुंदर कद्रुपी हवे विद्यार्थियों आगळनो प्रश्न छे शब्द समूह शीखो एटले के अहींया तमने चित्र पण आप्युं छे अने एमांथी आपणे समजीने याद राखवाना छे शब्दो शब्द समूह एटले शुं जे तमे इंग्लिशमां कलेक्टिव नाउन शीखी गया ए ज छे जेवी रीते अहींया एक बुकेनुं चित्र आपेलुं छे एटले के फर्स्ट पहेला एमां लख्युं छे फूलोनो गुच्छ फूलोनो गुच्छ तो जे गुच्छ शब्द छे ए बुके अ बंच ऑफ फ्लावर दैट इज कॉल्ड बुके ओके ए कलेक्टिव नाउन जेवी रीते के शब्द समूह माटे एक शब्द ए सीखे छे आपणे तो एक शब्द थी समझ पड़े के आ शुं गुच्छ एटले मन में ख्याल आवी जाए मगज में एक आँखोनी सामे एक चित्र देखाय के गुच्छ सेनू होय फूलोनु ओके एटले फूलोनु गुच्छ बीजू छे माणसोनु टोळ आपणे ज्यारे क्यारे पण कोईनी साथे वात करता होय के कई आपणे कोई इन्सिडन्ट शेर करता होय त्यारे आपणे कहीए के त्यां अमे गया था त्यां खूब ज मोटू टोळु आवी गयुं तो टोळु एटले के એ શબ્દ જે છે એ માણસોનું ટોળું હોય ઓકે ધ ક્રાઉડ ક્રાઉડ એટલે કે નંબર ઓફ પીપલ એટલે કે આપણે એને ટોળું કહીએ ગુજરાતીમાં હવે અહીંયા દરેક વખતે આપણે ટ્રાન્સલેશન નહીં કરીએ તમારે એ શબ્દ યાદ રાખવો પડશે પુષ્પોનું હોય છે ગુચ્છ ફૂલોનું પુષ્પ એટલે ફૂલ ફૂલોનું એક શબ્દ વાપરીએ એને ગુચ્છ કહીએ ટોળું એટલે માણસોનું ટોળું ત્રીજો શબ્દ છે જુડો જુડો જે કી આપણે ચાવી હોય જે લોક એન્ડ કી તો જે કી હોય છે એને આપણે એક જ ચેઇનમાં રાખીએ એને ચાવીનો ઝુંડ ઝુંડો કહેવાય ઝુંડો એને શબ્દ આપણે વાપરીશું જુડો જુડો ચાવીઓનો જુડો ચોથા ક્રમમાં છે પક્ષીઓનું ટોળું આકાશમાં સવારે તમે જોશો અને સાંજના પક્ષીઓનું ટોળું જતું હોય તો જે ટોળું છે અહીંયા માણસોનું ટોળું આપ્યું છે પક્ષીઓનું ટોળું આપ્યું છે આગળ છે રેતીનો ઢગ રેતીનો ઢગ ઢગ એટલે આપણે સ્પેસિફાઈ કરી શકીએ રેતીનો ઢગ ફૂલોનો ઢગ ઢગલો જે કહીએ આપણે એ ઢગ રેતીનો ઢગ ફૂલોનો ઢગ રમકડાનો નાના છોકરાઓને બહુ જ જિજ્ઞાસા હોય ઘણા ગેમ્સ ને રમકડા હોય અને રમીને પછી એનો ઢગલો કરીને રમવાનો એક જ ગેમ પણ બધો ઢગલો કરીને મૂકી દે એ ઢગ એ દરેક એમાં હોઈ શકે રેતીનો ઢગ આગળ છે લાકડાનો ભારો લાકડાનો ભારો તો અહીંયા શબ્દ સમૂહ આપણે શીખે છે લાકડાનો ભારો એટલે કે જે સ્ટેમ્સ હોય છે લાકડાની જે સુકાઈ ગયેલી ઝાડની ડાળખીઓ હોય એને કાપીને જ્યારે બળતણ કરવા માટે વપરાય ત્યારે તમે જુઓ તો ખેતરમાંથી કે ક્યાંથી
આજુબાજુ જે બિન ઉપજાઉ જમીન હોય ત્યાંથી ઝાડમાંથી કાપીને લોકો લઈ જતા હોય છે, ચૂલો બનાવે, ચૂલામાંથી જમવાનું બનાવે. તે ચૂલો માટે એમને લાકડા જોઈએ, તો એ લાકડાના જે ભારા હોય છે એટલે કે એને આપણે ભારો કહીશું. પુસ્તકોનો ખડકલો, ખડકલો શબ્દ છે એટલે કે એક સાથે બધી જ પુસ્તકો લાઈને મૂકી દો. જ્યારે લાઈવ ક્લાસમાં અટેન્ડ કરવાનું હોય તો ટાઈમ ટેબલ જોવાનું નહીં, બધા પુસ્તકો તમારા ક્લાસ ફોરના ત્યાં મૂકી દો, ઢગલો વાળી દો. ઢગલો પણ અહીંયા નહીં વપરાય, ખડકલો કહીશું. એટલે કે બધી પુસ્તકો લાઈને ખડકલો કરો. ઘેટાનું ટોળ, હવે આ તમે શબ્દ સમૂહમાં જોયું હશે તો માણસોનું ટોળ, પક્ષીઓનું ટોળ અને ઘેટાનું ટોળ. તો અહીંયા ત્રણેય ટોળ એ ત્રણેય માટે શબ્દ વપરાયો છે, માણસોનું, પક્ષીઓનું અને ઘેટાઓનું એટલે કે શિપ. તો આ જે શબ્દ છે એ હું ફરીથી એક વખત વાંચી જઈશ, એનું ટ્રાન્સલેશન તમે નહીં કરો, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન નહીં કરો. એ શબ્દ જ તમારે યાદ રાખવાનો છે, પિક્ચર દ્વારા તમે સમજૂતી લઈ શકો. ગુચ્છ, ફૂલોનું ગુચ્છ. ટોળું, માણસોનું ટોળું, પક્ષીઓનું ટોળું અને ઘેટાઓનું ટોળું. આગળ છે ચાવીઓનો જૂળો. રેતીનો ઢગ, લાકડાનો ભારો અને પુસ્તકોનો ખડકલો. તો આ શબ્દો વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાના છે.